नौ लोकोना भोग लेनार तथ्यनी मुश्केलीमां वधारो। तथ्या पटेल ने जेलनू जंबू पड़शे जमवानू। आजथी प्रज्ञेश पटेल जमी शकशे घरनू जमवानू। तथ्या पटेल ने जेलनू जंबू पड़शे, कोर्ट द्वारा निर्णय अपायो छे। जिल शाह आरोपीना वकील तरफे हाजर रह्या हता। तो वधु विगत मेळवीशुं, संवाददाता दिव्या लाइव जोड़ाई चुक्या छे। दिव्या, तथ्य पटेल ने हवे जेलनू ज जमवानू जमवू पड़शे, आ सिवाय आजे कोर्टमां कई कई दलीलो करवामां आवी, बचाव पक्षे शुं कह्युं, सरकारी वकीले शुं कह्युं? अवनी, इस्कॉन ब्रिज पर थयेला अकस्मातमां नौ लोकोना जीवनो भोग लेनार तथ्य पटेल अने तेना पिता बन्नेने आरोपी तरीके कोर्टमां चार्ज फ्रेम माटे रजू करवामां आव्या हता, परंतु अत्यार सुधीमां बन्ने वकील बन्नेने आरोपीओने वकील नथी मळ्या होवाथी रजूआत छे ते ग्राम्य कोर्टमां करवामां आवी हती। जो के आरोपीना वकील तरफथी जिलशाह नामना एडवोकेट आजे कोर्टमां एपियर थया हता अने कोर्टमां वकीले रजूआत करी हती के जेलमां आ लोकोने मळवा नथी देवामां आवता, त्यारे जेल सुप्रिटेन्डेन्टने नियम अनुसार मळवा देवा माटेनो कोर्टे टकोर पण करी छे। त्यारे बीजी तरफ प्रज्ञेश पटेल बीमार होवાના કારણે તેને ઘરનું જમવાનું આપવામાં આવે તેવી પરવાનગી માંગવામાં આવી હતી। જો કે કોર્ટે પ્રજ્ઞેશ પટેલને આ બાબતની પરવાનગી આપી છે, પરંતુ આરોપી તથ્ય પટેલ છે તેને જેલનું જમવું પડશે તેવું કોર્ટે પણ ટકોર કરી છે। સાથે જ હવે આગામી દિવસમાં જ્યારે કોર્ટમાં બંને આરોપીને રજૂ કરવામાં આવશે ત્યારે કેસની તબક્કાવાર સુનાવણી છે તે થશે। મહત્વનું છે કે મૌખિક રીતે પ્રજ્ઞેશ પટેલને જ્યારે જેલના જાપતામાં બેસાડવામાં આવતો હતો ત્યારે તેને એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું કે હાઈકોર્ટ તેને જામીન નહીં આપે તો સુપ્રીમ કોર્ટ પર પણ જઈને તે જામીન મેળવશે અને જેલની બહાર આવશે। હજી પણ એક કહેવત છે ને કે રસી ગઈ પણ બલ નહીં ગયા, બસ આ જ પ્રકારના તેવર બંને બાપ બેટાના જોવા છે તે કોર્ટ પરિસરમાં પણ મળી રહ્યા છે। મહત્વનું છે કે ચકચારી ભર્યા અને બહુ ચર્ચિત આ ઇસ્કોન અકસ્માતનો કેસ હતો અને આરોપીઓને હજી સુધી વકીલ ન મળ્યા હોવાની વારંવાર મુદતો પાડવામાં આવે છે તેવી ટકોર પણ સરકારી વકીલ દ્વારા આજે કોર્ટમાં કરવામાં આવી હતી। આગામી દિવસમાં હવે આ કેસની તબક્કાવાર સુનાવણી છે તે કોર્ટમાં હાથ ધરાશે। જી જી બિલકુલ થી આભાર દિવ્યા તમામ વિગતો બદલ।